મોરબીનો નટરાજ ફાટક કે જ્યાં છોતેર કરોડના ખર્ચે નવ મહિનાથી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અમદાવાદની રણજીત કન્સ્ટ્રક્શન કંપની આ બ્રિજનું નિર્માણ કરી રહી છે હાલ તો પિલર ઊભા કરવાની અને પિલર પર પિયર કેપની કા કાસ્ટિંગનું પણ કામ ચાલી રહ્યું છે એવામાં પિલર નંબર પાંચ નંબર પર પિયર કેપની કાસ્ટિંગનું કોન્ક્રીટ ભરવામાં આવ્યું જેમાં એક બાજુ અલાઇનમેન્ટ પાંચથી સાત એમએમ સુધી ખસી ગયું હતું જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના તો ન ઘટી ઘટનાને જાણ થતાની સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા હાલ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે પિયર કેપને તોડી નવો પિયર કેપ બનાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો આ સાથોસાથ અન્ય પિયર કેપના બાંધકામ દરમિયાન આવી ક્ષતિ ન રહે તેનું ધ્યાન રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી છે મોરબીની નટરાજ ફાટક પર જે નવ નિર્માણાધીન જે બ્રિજ છે એ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન જે એલાઇમેન્ટ છે એ એલાઇમેન્ટ ખસી જવાની જે ઘટના છે તે બની હતી હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબીના નટરાજ ફાટક પાસે જે નવ નિર્માણાધીન જે બ્રિજનું કામ જે છે એ ચાલી રહ્યું છે દરમિયાન આ તમે જે દ્રશ્યમાં જોઈ શકો છો આ જે પિલર છે પિલર ઉપર જે કોપી છે એ કોપી ભરવાની જે કામગીરી છે એ કામગીરી ચાલતી હતી અને આ દરમિયાન જ જે ઉપર જે કામ કરવામાં આવતું હતું જેનું એલાઇમેન્ટ જે છે ખસી જવા પામ્યું હતું જેના કારણે જે છે મોટી જે દુર્ઘટના છે તે સર્જાતા રહી ગઈ હતી આ મામલે અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે એલાઇમેન્ટ આ જે કોપી છે એ કોપી ભરી અને જે ચકાસણી જે છે કરવામાં આવતી હોય છે દરમિયાન જ આ જે દુર્ઘટના બની હતી એટલે કહી શકાય કે કે આ જે દુર્ઘટના બનતા પહેલાં અટકી ગઈ છે અને જે કામ છે એ કામ પણ નવેસરથી આ જે પિલોરનું કામ છે એ કરવામાં આવશે અને કોઈ અન્ય જે બનાવ ન બને કે અન્ય કોઈ જગ્યાએ સતી ન રહી જાય તે માટે પણ સૂચના છે તે અધિકારી દ્વારા આપવામાં આવી છે તો સાથે સાથે કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી હોવાની માહિતી મળી છે પરંતુ આ જે બ્રિજનું જે કામ છે એ બ્રિજનું કામ હવે આ જે પિલરનું કામ છે પિલર નંબર પાંચનું જે કામ છે તે નવેસરથી કરવામાં આવશે અને અન્ય કોઈ બ્રિજમાં જે અન્ય કોઈ પિલરમાં જે કંઈ સતી છે કે નહીં તેની પણ ચકાસ કરવામાં પાર્થ પટેલ એબીપીએસ મોરબી હાલમાં જે મોરબીના નટરાજ ફાટક ઉપર નિર્માણાધીન આરોબીનું કામ ચાલુ છે એ એ કામગીરીમાં પિલર ની પિયર કેપનું કાસ્ટિંગનું કામ ચાલુ હતું અને કોઈપણ પિયર કેપ કાસ્ટ કરતાં પહેલાં અને કાસ્ટ કર્યા બાદ અમારા અમારી ટીમ દ્વારા એની એલાઇમેન્ટ અને ડાયમેન્શનો ચેક કરવામાં આવતા હોય છે આ જે કાસ્ટિંગ પહેલાં જે ચેક કરેલું ત્યારે એલાઇમેન્ટ બરાબર માલુમ પડેલી પણ કાસ્ટિંગ કર્યા બાદ જે અમારી ટીમ દ્વારા જ્યારે એલાઇમેન્ટ અને ડાયમેન્શન ચેક કરવામાં આવ્યા ત્યારે એલાઇમેન્ટની જે અમારી જે ટોલરન્સ હોય એ ટોલરન્સ લિમિટની બહાર એલાઇમેન્ટ થોડીક ખસી ગયેલી લાગી ગઈ એટલે પિયર કેપ જે તાજી જ કાસ્ટ કરેલી હતી એ પિયર કેપને અમારા દ્વારા કોન્ટ્રાક્ટરને તોડી પાડવા માટેની સૂચના આપવામાં આવેલી છે અને એ કોન્ટ્રાક્ટર દ્વારા એ કામગીરી હાલ પ્રગતિમાં છે એલાઇમેન્ટ તોડી પાડ્યા બાદ ફરીથી કોન્ટ્રાક્ટરના પોતાના ખર્ચે જે એલાઇમેન્ટ છે જે નવેસરથી પિયર કેપનું કાસ્ટિંગ કરવામાં આવશે